એ શેઠી દાનંદ, સારા દિવસના પ્રોગ્રામમાં આપણે સામાયિક માટે એ જ પાંચ ઇન્દ્રિયોના નો કર્મ સ્વરૂપી ભોગવટાને સારી રીતે જોઈશું. ને હમણાં આપણે કાનનું લીધું છે. કાનની ઇન્દ્રિય એટલી બધી સેન્સિટિવ છે, એટલી બધી ચંચળ છે કે નાનામાં નાની વસ્તુ મોટી મોટી અસર કરતી હોય છે. એટલે એ બધી અસરોને આપણે ઓળખીશું. એ મારા એટલે આ નામધારીના નો કર્મ ફળ સ્વરૂપી ભોગવટાની અસર છે. ભોગવનારા નામધારી છે, હું એ ભોગવટાને જોનારો અતિન્દ્રિય જ્ઞાન વાળો. એ ભોગવટો કેમ આવે છે? કારણ કે પાંચ ઇન્દ્રિયોનો નિકાચિત ભોગવટો છે, એટલે કમ્પલસરીલી પસાર થવું પડે. એની ઓછા વત્તા પ્રમાણે અસર થાય નામધારીને, અને પોતે મુક્ત રહીને અતિન્દ્રિય જ્ઞાનથી એને પોતાની અંતરાત્મા દશામાં પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં, જે પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ અતિન્દ્રિય જ્ઞાનનો પ્રકાશ છે, એને સારી રીતે જોઈને ઓળખીને આપણે સ્વસ્થ રહેતા શીખીએ, શુદ્ધ ઉપયોગમાં રહેતા શીખીએ. કારણ કે આ બહુ ચીકણું છે, એટલે એમાં આપણે આ રીતે રહીશું. દાદા આપણને બધાને ખૂબ શક્તિ આપે, અને આપણે જેટલો અનુભવ ખુલ્લો થયો એ આપણું ચારિત્ર છે, અને એ ચારિત્ર જ ચિકટ કલ્યાણ માટે કામ કરશે. જય સચ્ચિદાનંદ. સારા દિવસના પ્રોગ્રામમાં